હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે રોલ રમી ગયા. રોલ રમી ગયા એટલે રોલનો પ્રમેય આપણે શીખ્યા. આજે આપણે શીખવાનું છે મધ્ય કમાન પ્રમેય. ચાલો શરૂ કરીએ આપણે મધ્ય કમાન પ્રમેયમાં. દોસ્તો, મધ્ય કમાન પ્રમેય હું કહેવા માંગે છે તો દોસ્તો, રોલના પ્રમેયમાં આપણે કુલ ત્રણ શરત શીખ્યા હતા કે રોલનો પ્રમેય ક્યારે લાગુ પડી શકે. એમાં ત્રણ શરતમાં આપણે પહેલી શરત એ શીખ્યા હતા કે જો વિધેય f એ a થી b ના સર્વતંત્રમાં સતત હોય. બીજી શરત આપણી હતી કે જો f એ a થી b ના વિરુદ્ધાંતરમાં વિકલનીય હોય. અને ત્રીજી શરત હતી f ઓફ a ઇક્વલ ટુ f ઓફ b હોય. તો રોલના પ્રમેય અનુસાર c બિલોંગ ટુ a થી b નો વિરુદ્ધાંતર લેવો મળે કે જેથી f ડેશ ઇક્વલ ટુ 0 થાય. તો રોલના પ્રમેયમાં આપણે કુલ ત્રણ શરત આપણે શીખ્યા હતા. મધ્ય કમાન દોસ્તો કોટ આવ્યો એવો છે પ્રમેય, એ ત્રણ માંથી બે શરતનું પાલન કરે છે. કઈ? તો કે પહેલી અને બીજી, કે જો વિધેય f એ a થી b ના સર્વતંત્રમાં સતત હોય અને a થી b ના વિરુદ્ધાંતરમાં વિકલનીય હોય. તો જો આપેલું વિધેય આ બે શરતનું પાલન કરે તો મધ્ય કમાન પ્રમેય અનુસાર c બિલોંગ ટુ a થી b નો વિરુદ્ધાંતર લેવો મળે કે જેથી f ડેશ ઇક્વલ ટુ f ઓફ b માઇનસ f ઓફ a અપોન b માઇનસ a થાય. ચાલો હું તમને લખીને બતાવું. જો વિધેય f a નંબર 1 a થી b ના સર્વોચ્ચ અંતરાલમાં સતત હોય, નંબર 2 a થી b ના વિરુદ્ધ અંતરાલમાં વિકલનીય હોય, તો મધ્ય કમાન પ્રમેય અનુસાર c બિલોંગ ટુ a થી b નો વિરુદ્ધ અંતરાલ એવો મળે કે જેથી f ડેશ ઇક્વલ ટુ f ઓફ b માઇનસ f ઓફ a અપોન b માઇનસ a થાય. ઓકે દોસ્તો, આ છે આપણો મધ્ય કમાન પ્રમેય. મધ્ય કમાન પ્રમેય અનુસાર જો વિધેય f એ નંબર 1 a થી b ના સર્વતંત્રમાં સતત હોય, નંબર 2 a થી b ના વિરુદ્ધાંતરમાં વિકલનીય હોય, તો મધ્ય કમાન પ્રમેય અનુસાર c બિલોંગ ટુ a થી b નો વિરુદ્ધાંતરાલ એવો મળે કે જેથી f ડેશ ઇક્વલ ટુ f ઓફ b માઇનસ f ઓફ a અપોન b માઇનસ a. જો આપેલું વિધેય જે છે એ આ બે શરતનું જો પાલન કરે તો c બિલોંગ ટુ a થી b નો વિરુદ્ધાંતરાલ એવો મળવો જોઈએ કે જેથી f ડેશ ઇક્વલ ટુ શું થાય, f ઓફ b માઇનસ f ઓફ a અપોન b માઇનસ a થાય. ચાલો હવે આપણે જોઈએ આને અનુલક્ષીને પ્રશ્ન. પ્રશ્ન ક્રમાંક 4, કે a ઇક્વલ ટુ 1 અને b ઇક્વલ ટુ 4 લઈ વિધેય f ઓફ x ઇક્વલ ટુ x સ્ક્વેર માઇનસ 4x માઇનસ 3 માટે a થી b ના સર્વતંત્રાલ પર મધ્ય કમાન પ્રમેય ચકાસો. દોસ્તો, a થી b નો સર્વતંત્રાલ બોલે તો a ની વેલ્યુ કેટલી છે? 1. b ની વેલ્યુ કેટલી છે? 4. એનો મતલબ કે 1 થી 4 ના સર્વતંત્રાલ પર આપેલું વિધેય મધ્ય કમાનના પ્રમેય ચકાસવાનું છે. ઓકે, ચલો શરૂ કરીએ આપણે. તો પહેલા તો મધ્ય કમાન પ્રમેય આપણે ચકાસવાનો છે કે આપેલા વિધેય ઉપર મધ્ય કમાનનો પ્રમેય લાગુ પડી શકે કે નહીં. ક્યારે લાગુ પડી શકે? તો કે બે શરતનું પાલન થાય. તો કઈ બે શરત? તો કે a થી b ના સર્વતંત્રમાં સતત અને a થી b ના વિરુદ્ધ અંતરમાં વિકલનીય હોવું જોઈએ. ઓકે દોસ્તો, તો અહીંયા આપેલું જે વિધેય છે f ઓફ x ઇક્વલ ટુ x સ્ક્વેર માઇનસ 4x માઇનસ 3 કેવું વિધેય છે? તો કે બહુપદી વિધેય છે. બહુપદી વિધેય તો હંમેશા આગળ સતત અને વિરુદ્ધ અંતરમાં વિકલનીય હોય જ તે. તો પછી દોસ્તો, એ a થી b ના સર્વતંત્રાલ એટલે કે 1 થી 4 ના સર્વતંત્રમાં સતત અને 1 થી 4 ના વિરુદ્ધ અંતરમાં વિકલનીય છે. ઓકે દોસ્તો, ચાલો તો પહેલો પોઈન્ટ આપણે લખી નાખી કે અહીં f ઓફ x ઇક્વલ ટુ x સ્ક્વેર માઇનસ 4x માઇનસ 3 એ બહુપદી વિધેય હોવાથી 1 થી 4 ના સર્વોચ્ચ અંતરાલ પર સતત અને
1 થી 4 ના વિરુદ્ધ અંતરાલ પર માં શબ્દ લખો તો પણ ચાલશે 1 થી 4 ના સવૃત અંતરાલમાં સતત અને 1 થી 4 ના વિરુદ્ધ અંતરાલમાં વિકલનીય છે તો સતત અને વિકલનીય બંને છે એટલે કે બંને શરતનું પાલન કરે છે માટે અહીં વિધેય f પર મધ્યકમાનનો પ્રમેય લાગુ પાડી શકાય તેથી f પર મધ્યકમાન પ્રમેય લાગુ પાડી શકાય તો મધ્યકમાનનો પ્રમેય લાગુ પાડી શકાતો હોવાથી c belong to 1 થી 4 નો વિવૃત અંતરાલ તેથી c belong to 1 થી 4 નો વિવૃત અંતરાલ એવો મળે કે જેથી f dash c equal to f of b minus f of a upon b minus a ઓકે દોસ્તો મધ્યક્રમણ પ્રમેય લાગુ પડી શકાય છે માટે c belong to 1 થી 4 નો વિરુદ્ધ અંતરાલ એવો મળે કે જેથી f dash c equal to f of b minus f of a upon b minus a થાય ચાલો હવે આપણે શું કરશું કે દોસ્તો હવે આપણે જો આમાં જરૂર કોની કોની પડશે એ પહેલા આપણે વાત કરી લઈએ કે f dash c ની જરૂર પડશે f dash c નો અર્થઘટન શું થાય કે f dash of x માં જ્યાં x દેખાય ત્યાં c નો મતલબ f dash x શોધવો પડશે f dash x એટલે શું કે f dash x એટલે f of x નો x સાપેક્ષે વિકલન એટલે શરૂઆત ક્યાંથી કરશું f of x થી ચાલો શરૂ કરીએ આપણે f of x થી સાઇડ વર્ક શરૂ કરશું આપણે ચાલો પહેલા f of x તો શું અહીંયા f of x આપણને શું આપેલું છે તો કે x square minus 4x minus 3 ચાલો એનું x સાપેક્ષે વિકલન કરીએ તો f of x નું વિકલન f dash x equal to x square નું વિકલન 2x માઇનસ 4x નું વિકલન 4 માઇનસ 3 નું વિકલન 0 ચાલો ત્યાર પછી આપણે શોધી નાખીએ f dash of c એટલે જ્યાં દેખાય x ત્યાં લખશું c એટલે x દેખાય ત્યાં c લખીએ એટલે 2c માઇનસ 4 ચાલો f dash c મળી ગયું હવે હું શોધવાની જરૂર પડશે f of b અને f of a શોધવાની જરૂર પડશે ચાલો પહેલા આપણે f of b શોધી નાખીએ અને f of a પણ શોધવું છે f of a કોઈ માં કોઈ તકલીફ નથી બરાબર છે ચાલો તમને એમ થતો કે f of a શોધું તો f of a શોધી ચાલો f of a એની વેલ્યુ કેટલી છે દોસ્તો અહીંયા એની વેલ્યુ 1 એટલે એની જગ્યાએ 1 દોસ્તો f of 1 નો અર્થઘટન શું થાય કે f of x માં જ્યાં x દેખાય ત્યાં 1 આ છે આપણે f of x માં જ્યાં x દેખાય ત્યાં આપણે 1 લખીએ તો 1 નો સ્ક્વેર 1 x ની એ 1 1 into 4 એટલે 4 માઇનસ 3 1 માઇનસ 4 એટલે માઇનસ 3 માઇનસ 3 માઇનસ 3 એટલે માઇનસ 6 f of a ની વેલ્યુ થઈ માઇનસ 6 ચાલો ત્યાર પછી હવે આપણે શોધીશું f of b f of b b ની વેલ્યુ કેટલી છે દોસ્તો 4 f of 4 નો અર્થઘટન કે f of x માં જે x દેખાય ત્યાં 4 લખશું ચાલો f of x માં જે x દેખાય ત્યાં 4 લખીએ x ની જગ્યાએ 4 4 નો સ્ક્વેર 16 x ની જગ્યાએ 4 4 into 4 એટલે 16 માઇનસ 3 16 માઇનસ 16 0 0 માઇનસ 3 એટલે માઇનસ 3 f of b ની વેલ્યુ થઈ માઇનસ 3 ચાલો બધી વેલ્યુ આની અંદર ડાઉનલોડ કરી નાખો તો f dash c ની જગ્યાએ આપણે લખ્યું f dash c ની જગ્યાએ હું લખ્યું 2c minus 4 equal f of b ની જગ્યાએ લખ્યું f of b આવ્યું minus 3 પછી આ minus f of a આપણને મળ્યો છે minus 6 એટલે minus minus plus 6 upon b ની વેલ્યુ છે દોસ્તો 4 minus એની વેલ્યુ છે 1 ચાલો તેથી 2c minus 4 equal to માઇનસ 3 પ્લસ 6 એટલે 3 અપોન 4 માઇનસ 1 એટલે 3 તેથી 2c માઇનસ 4 ઇક્વલ ટુ 3 અપોન 3 એટલે 1 તેથી 2c ઇક્વલ ટુ માઇનસ 4 પ્લસ 4 એટલે 1 પ્લસ 4 5 તેથી c ઇક્વલ ટુ 2 ગુણાકારમાં છે તો ભાગાકાર માટે 5 બાય 2 એટલે c ની વેલ્યુ આવી દોસ્તો 5 બાય 2 5 બાય 2 બોલે તો 2.5 દોસ્તો c ની જે વેલ્યુ છે એ વેલ્યુ 1 થી 4 ના વિરુદ્ધ અંતરાલમાં આવેલી હોવી જોઈએ દોસ્તો c ની વેલ્યુ આપણને મળી 5/2 એને તમે આ રીતે પણ લખી શકો છો તેથી c = 2.5 લખો એ તો લખી શકો સારો હોય તો પણ ચાલશે તો c ની વેલ્યુ આપણને મળી 2.5 દોસ્તો 2.5 એ 1 થી 4 ના વિરુદ્ધ અંતરાલમાં આવી જાય તો કે આવી જાય તો પછી c ની જે વેલ્યુ આપણને 2.5 મળી એ શક્ય છે બરાબર છે અને અહીંયા આપણો દાખલો પૂરો થઈ ગયો છે ને એકદમ સિમ્પલ દોસ્તો દાખલો એકદમ રેડી આવડી ગયો મધ્યકમાન પ્રમેય આવડી ગયો મધ્યકમાન પ્રમેય
બે શરતનો જો આપેલો વિધેય બે શરતનો પાલન કરે તો મધ્યમ પ્રમાણનો પ્રમેય લાગુ પાડી શકાય છે બે શરત કઈ કે જો વિધેય f એ a થી b ના સંયુક્ત અંતરમાં સતત હોય અને a થી b ના વિરુદ્ધ અંતરમાં વિકર્ણીય હોય તો મધ્યમ પ્રમાણ પ્રમેય અનુસાર c b નો વિધેય b નો વિરુદ્ધ અંતર લેવો મળે કે જેથી f ડેશ c = f(b) - f(a) / b - a થાય રેડી દોસ્તો કોઈ તકલીફ કોઈને પણ તકલીફ જરી કઈ નહીં ને ઓકે દોસ્તો ચાલો આગળ વધીએ પછી ચાલો મિત્રો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન ક્રમાંક 5 માં a equal to 1 and b equal to 3 લઈ વિધેય f of x equal to x cube minus 5x square minus 3x માટે a થી b ના સંયુક્ત અંતરાલ પર a થી b નો સંયુક્ત અંતરાલ બોલે તો 1 થી 3 નો સંયુક્ત અંતરાલ પર મધ્યકમાન પ્રમેય ચકાસો પહેલા આપણે મધ્યકમાન પ્રમેય ચકાસવાનો છે અને ત્યારબાદ f ડેસ c equal to 0 થાય તેવા તમામ c belong to 1 થી 3 નો વિરુદ્ધ અંતરાલ શોધો એટલે આપણે એવી c ની વેલ્યુ શોધવાની છે જે 1 થી 3 ના વિરુદ્ધ અંતરાલમાં આવેલી હોય તેવા f ડેસ c equal to શું થવું જોઈએ 0 થવું જોઈએ એવી આપણે c ની વેલ્યુ 1 શોધવાની છે અહીંયા આપણને બે પ્રશ્ન પૂછ્યા છે તો પહેલા આપણે આ પ્રશ્નનો આપણે જવાબ આપી દેવી કે આપેલો વિધેય જે છે એના ઉપર મધ્યકમાનનો પ્રમેય ચકાસવાનો છે મધ્યકમાનનો પ્રમેય જો આપેલા વિધેય ઉપર લાગતો હોય તો બે શરતનું પાલન કરતો જોઈએ કે સંયુક્ત અંતરાલમાં સતત અને વિરુદ્ધ અંતરાલમાં વિકર્ણીય હોવું જોઈએ દોસ્તો આપેલો વિધેય જે છે એ બહુપદી વિધેય છે બહુપદી વિધેય હોવાથી સંયુક્ત અંતરાલમાં સતત અને વિરુદ્ધ અંતરાલમાં વિકર્ણીય છે તે દોસ્તો માટે આપેલા વિધેય પર મધ્યકમાન પ્રમેય લાગુ પાડી શકાય અને મધ્યકમાનનો પ્રમેય લાગુ પાડી શકાય તો c belong to 1 થી 3 નો વિરુદ્ધ અંતરાલ એવો મળે કે જેથી f ડેશ c = f(b) - f(a) / b - a થાય બરાબર ત્યાર પછી આપણે f ડેશ c શોધો માટે પહેલા f ડેશ x શોધશું અને એની માટે શરૂઆત કરશું f of x થી ત્યાર પછી આપણે f of a અને f of b શોધી નાખશું એ બધી જ વેલ્યુ આપણે અંદર ડાઉનલોડ કરી નાખશું અને આપણને c ની વેલ્યુ મળી જશે ઓકે દોસ્તો તો ચાલો શરૂ કરીએ આપણે કે પહેલો પોઈન્ટ આપણે લખશું કે અહીં વિધેય f of x equal to x cube minus 5x square minus 3x બહુપદી વિધેય હોવાથી બહુપદી વિધેય હોવાથી 1 થી 3 ના સંયુક્ત અંતરાલમાં સતત અને 1 થી 3 ના વિરુદ્ધ અંતરાલમાં વિકલનીય વિધેય છે માટે સતત અને વિકલનીય બંને હોવાથી બંને શરતનું પાલન થતું હોવાથી કહી શકીએ કે તેથી વિધેય f પર મધ્યકમાન પ્રમેય લાગુ પાડી શકાય બરાબર અને લાગુ પાડી શકાતો હોવાથી c belong to 1 થી 3 નો વિરુદ્ધ અંતરાલ એવો મળે કે જેથી f ડેશ c equal to f of b minus f of a upon b minus a થાય ચલો પહેલા તો આપણે f ડેશ c શોધવા માટે f ડેશ x શોધીશું f ડેશ x શોધવા માટે શરૂઆત કરશું f of x થી એટલે સાઇન વર્ડ ચાલુ કરી દઈશું કે f of x આપણને હું આપેલો છે દોસ્તો તો કે f of x આપણને આપેલો છે x cube minus 5x square minus 3x ચાલો બંને બાજુ x સાપેક્ષે વિકલન કરીએ તો f of x નું x સાપેક્ષે વિકલન એટલે f ડેશ x x cube નું વિકલન તો કે 3x square 5x નું 5x square નું વિકલન તો કે 10x minus 3x નું વિકલન તો કે 3 ઓકે ચાલો ત્યાર પછી આપણે શોધી નાખી f ડેશ c એટલે જ્યાં દેખાય x ત્યાં લખી નાખી c તો થઈ જશે 3c square minus 10c minus 3 ઓકે દોસ્તો ચલો ત્યાર પછી આપણે શોધીશું f of a દોસ્તો એની વેલ્યુ છે 1 એટલે એની જગ્યાએ 1 f of 1 નો અર્થ ઘટન કે f of x માં જ્યાં x દેખાય ત્યાં 1 આ છે આપણું f of x માં જ્યાં x દેખાય ત્યાં 1 લખીએ તો x ની જગ્યાએ 1 નો ક્યુબ 1 માઇનસ x ની જગ્યાએ 1 નો સ્ક્વેર 1 1 ઇન્ટુ 5 એટલે 5 માઇનસ x ની જગ્યાએ 1 1 ઇન્ટુ 3 એટલે 3 1 માઇનસ 5 એટલે માઇનસ 4 માઇનસ 4 માઇનસ 3 એટલે માઇનસ 7 ઓકે દોસ્તો ચલો ત્યાર પછી હવે આપણે શોધીએ f of b b ની વેલ્યુ છે કેટલી 3 એટલે b ની જગ્યાએ લખી નાખો 3 તો f of 3 નો અર્થઘટન છે f of x માં જ્યાં x દેખાય ત્યાં 3 લખી નાખી આ છે આપણે f of x માં x ની 3 લખીએ 3 નો ક્યુબ એટલે 27 પછી માઇનસ 3 નો સ્ક્વેર 9 9 ઇન્ટુ 5 એટલે 45 પછી માઇનસ x ની જગ્યાએ 3 3 ઇન્ટુ 3 એટલે 9
ओके दोस्तों चलो तैयार हो जाए दोस्तों -45 -9 એટલે -54 27 -54 એટલે -27 એટલે -27 ओके दोस्तों कोई तकलीफ तरीके नहीं ने चलो तैयार हो जाए બધી જ વેલ્યુ આની અંદર ડાઉનલોડ કરી દે એડ્રેસ સી ની જગ્યાએ આપણે લખશું 3c સ્ક્વેર -10c -3 इक्वल टू f ऑफ b ની જગ્યાએ લખશું આપણે -27 माइनस एफ ऑफ ए ની જગ્યાએ લખશું -7 એટલે -7 अपॉन b ની વેલ્યુ છે 3 माइनस a ની વેલ્યુ છે 1 ચલો તેથી 3c સ્ક્વેર -10c -3 इक्वल टू -27 7 એટલે -20 3 -1 એટલે 2 ચલો તેથી 3c સ્ક્વેર -10c -3 इक्वल टू -20 अपॉन 2 એટલે -10 चलो तेथी आने आप बाजू ले गई तो 3c स्क्वायर -10c -10 आप बाजू +10 -3 +10 ये +7 इक्वल टू 0 बराबर है चलो अबे आपने अभी उपाय दे दी चलो 7 3 21 ना ये वाले भगला पाठ शुरू के जनों सर्वरों करता 10 था तो 21 ના ભાગલા 7 થી 21 7 ના 10 થઈ ગયા સરળો પ્રકારથી જવાબ આવ્યો છે કે ક્યાં બી પ્લસ ક્યાં બી માઈનસ એ મધ્યમ પદ માઈનસ છે એટલે બંને માઈનસ અને અહીંયા x² નો c² નો સરવાળો 3 હોવાથી 3 વડે ભાગી નાખશું ઓકે આ 3 * 1 એટલે 3 ઓકે દોસ્તો ચાલો અભી વડે નાખશું c² એટલે અહીંયા થી c લખશું આપણે એટલે c -7 3 અને c -1 = 0 આ બંનેનો ગુણાકાર જે કર્યો એટલે કે આ 0 તો આ 0 એટલે c -7/3 = 0 અથવા c -1 = 0 એટલે c = માઈનસ આ બાજુ +7/3 અહીંયા c = -1 આ બાજુ આવે તો +1 આમ આપણને c ની બે વેલ્યુ મળે 7/3 અને 1 દોસ્તો આ બે માંથી એક વેલ્યુ શક્ય છે પણ એક વેલ્યુ શક્ય નથી બોલો દોસ્તો કઈ વેલ્યુ શક્ય નથી યસ c = 1 શક્ય નથી કેમ કે c ની વેલ્યુ હું આવી જોઈએ 1 થી 3 ના વિરુદ્ધ અંતરાલમાં હોવી જોઈએ એનો મતલબ કે 1 ન લેવાય ને 3 ન લેવાય પણ વચ્ચે ની લઈ શકો બરાબર પણ 1 અને 3 લઈ શકો નહીં અહીંયા c ની વેલ્યુ હું છે 1 1 લઈ શકાય નહીં એટલે અહીંયા લખવાનું કે શક્ય નથી કોઈ આપણે કે કારણ હું બતાવું તો એ કારણ તરીકે તમે લખી શકો છો કારણ કે c બિલોંગ ટુ હું છે દોસ્તો 1 થી 3 નો વિરુદ્ધ અંતરાલ છે એટલે 1 ન લેવાય ને 3 ન લેવાય બરાબર છે તો પછી આ 1 ન લઈ શકાય તો વાત શક્ય નથી ચલો આ મેં ઉદાહરણ c = 7/3 7 ને તમે 3 વડે ભાગો ને એટલે આન્સર આવે 2 point something અને c ની વેલ્યુ 2 point something આવે જે 1 થી 3 ના વિરુદ્ધ અંતરાલમાં આવી જાય છે માટે c = 7/3 એ આપણો રાઈટ આન્સર છે ઓકે દોસ્તો કોઈ તકલીફ જરી કઈ નહીં ચલો અહીંયા આપણો પ્રશ્ન થયો મધ્ય ક્રમાંકનો પ્રમેય આપણો હતો હજી આપણને એક પેટા પ્રશ્ન પૂછેલો છે માટે એક નવો પોઈન્ટ શરૂ કરીએ આપણને પેટા પ્રશ્ન પૂછેલો છે કે જો f(c) = 0 થાય તેવા તમામ c બિલોંગ ટુ 1 થી 3 નો વિરુદ્ધ અંતરાલ શોધવાનો છે કેવી c ની વેલ્યુ શોધવાની છે કે જેથી f(c) = શું થાય 0 થાય તો આપણે શરૂઆત ત્યાંથી કરીએ f(c) = 0 f(c) ની જગ્યાએ f(c) ની જગ્યાએ લખશું આપણે 3c² -10c -3 = 0 બરાબર હવે આની અંદર કેવું થાય ઘણા બધા વિદ્યાર્થીઓ બહુ ભૂલ કરતા હોય છે અવયવ પાડવામાં તો કઈ રીતે અવયવ પાડવું 3 3 9 નવના એવા બે ભાગલા પાડો કે જેથી સરવાળો કરતા કે બાદબાકી કરતા તો કે બાદબાકી કરતા કેટલા આવવા જોઈએ 10 આવવા જોઈએ તો એ તો ભાઈ કેવો ફટાફટ શરૂ કરી 9 ને 9 ભેગા 9 9 ને 10 આવી જાય મધ્ય પર માઈનસ બંને માઈનસ અરે ભાઈ સમજતો ખરા તું કે બાદબાકી કરવાથી 10 લાવવાના છે સરવાળો કરવાથી 10 નથી લાવવાના તો સરવાળો 9 ને 10 એ સરવાળો ગયો છે આપણે બાદબાકી કરીને 10 લાવવાના હતા તો પછી એમ કે સર એવું તો નહીં બને કે
9 એવા ભાગલા નથી બે પડતા કે જેની બાદબાકી કરતા 10 આવે એવું શક્ય નથી. તો તમને એ સમજાવતો તો કે આનો હું ઉતાવળ કરીને ફટાફટ ચાર નવે કા નવ નવ ને 10 ને 2 માઈનસ ને સમજ ને ભાઈ. તો પેલા હે આ માઈનસ એ બાદબાકી કરવાથી 10 આવવા જોઈએ, સરવાળો કરવાથી નહીં. ઓકે દોસ્તો, તો એનો મતલબ હવે હું કહો કે આ રીતે અવયવ પડશે નહીં. તો પછી જ્યારે આપણે સીધી રીતે અવયવ ન પડે તો કોને યાદ કરવા પડે? શ્રીધર આચાર્યને યાદ કરવા પડે. હવે દોસ્તો આપણે શ્રીધર આચાર્યને આપેલા ઉકેલ સૂત્રનો ઉપયોગ કરીશું. શ્રીધર આચાર્યએ આપેલા ઉકેલ સૂત્ર અનુસાર દોસ્તો પેલા સૂત્ર યાદ કરાવું કે x = -b + માઇનસ અંડર રૂટ b ની જગ્યાએ આપણે લખશું b² - 4ac/2a. આ સૂત્રનો આપણે ઉપયોગ કરશું. જો આપેલું દ્વિઘાત સમીકરણ x આધારિત હોય તો આપણે x = લખતા હોય, અને અહીંયા દ્વિઘાત સમીકરણ જે છે c આધારિત છે એટલે આપણે c = કરીને લખશું. C ની વેલ્યુ છે -3 / 2a, a ની વેલ્યુ છે 3. સમજ પડે છે દોસ્તો બધાય? ચાલો ત્યારે C = 10 + અંડર રૂટ 100, આ માઇનસ માઇનસ થઈ ગયું પ્લસ. 4 ઇન્ટુ 3 એટલે 12 ઇન્ટુ 3 એટલે 36 / 2 ઇન્ટુ 3 એટલે 6. તેથી c = 10 + અંડર રૂટ 136 / 6. ઓકે દોસ્તો, ચાલો ત્યારબાદ આગળ વધીએ. ચાલો તેથી c = 10 + દોસ્તો 136 નો જેટલું રૂટ નીકળી શકે ને એ આપણે કાઢવાનો પ્રયત્ન કરીએ. એ કાઢવા માટે આપણે 136 ના અવયવ કાઢીએ. 2 વડે ભાગ ચાલશે દોસ્તો, 2 6 12, 1 વડે 16, 2 18 16, 34 2 68, 17 2 34 અને 17 1 17. હવે આ 2 ગુણ્યા 2 એટલે થઈ ગયા 4, અને 17 2 34 એટલે 4 ગુણ્યા 34 એનો શું છે અંડર, તો 4 નો રૂટ થઈ જશે 2, અને 34 નો રૂટ નીકળશે નહીં એટલે અંડર રૂટ 34. એટલે આપણે લખ્યું 10 + 4 નો અંડર રૂટ 2, 36 નું ના 34 નું ના નીકળે એટલે અંડર રૂટ 34 / 6. સમજ પડી ગઈ દોસ્તો બધાને? ચાલો ત્યાર પછી આગળ વધીએ. એટલે c = દોસ્તો આન્સર છે તો દરેક પદમાં દોસ્તો 2 ના દર્શન થાય છે, બધામાંથી 2 કાઢી નાખો અથવા c = 5 - √34/3. હવે નક્કી કરવાનું છે કે આમાં c ની કઈ વેલ્યુ શક્ય છે, બંને શક્ય છે કે બંને શક્ય નથી, કે એક શક્ય છે ને એક શક્ય નથી, ચેક કરીએ આપણે. દોસ્તો આપણે જે c ની વેલ્યુ જે મળી છે એ c ની વેલ્યુ શેમાં હોવી જોઈએ? તો કે 1 થી 3 ના વિરુદ્ધ અંતરાલમાં હોવી જોઈએ. ઓકે દોસ્તો, ચાલો ચેક કરીએ આપણે. પહેલા આને આપણે ચેક કરી નાખીએ. એટલે તો 34 નો રૂટ કેટલું થાય? તો દોસ્તો 34 નો રૂટ જો 5 નો સ્ક્વેર 25 થાય, 6 નો સ્ક્વેર 36 થાય. તો આ જે 34 જે છે એ 25 અને 36 ની વચ્ચે છે, તો સ્વાભાવિક છે કે એનો રૂટ 5 અને 6 ની વચ્ચે થાય, એટલે કે 5 પોઈન્ટ સમથિંગ થાય, 5 પોઈન્ટ સમથિંગ. ઓકે દોસ્તો, તો 5 + 5 પોઈન્ટ સમથિંગ એટલે 10 પોઈન્ટ સમથિંગ, અને 10 પોઈન્ટ સમથિંગ ને હું 3 વડે ભાગું એટલે 3 પોઈન્ટ સમથિંગ થાય. 10 પોઈન્ટ સમથિંગ ને 3 વડે ભાગું તો શું થાય? 3 પોઈન્ટ સમથિંગ થાય, એટલે 3 કરતા કેવા થાય? મોટા થાય. પણ આપણે જે c ની વેલ્યુ જે છે એ 3 કરતા તો નાની રહેવી જોઈએ, પણ આની વેલ્યુ તો 3 કરતા મોટી થઈ જાય છે, માટે શક્ય નથી.
C equal to 5 minus root 34 by 3d. 34 to root, it'll have 5 point something. 5 minus 5 point something, it'll have minus 0 point something. Brother, minus 0 point something. Minus 0 point something ne 3 vada bhaagu, to ino samavai te minus 0 point something aavshe. It'll have sini value root malshe. So, this is the same thing. The same thing is 1 and 3 is 1 and 3 is 1 and 3 is 1 and 1 and 3 is 1. So, the same thing is 1 and 3 is 1 and 3 is 1 and 3 is 1. So, this is the same thing. 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 This is તેઓ c બિલોંગ ટુ 1 થી 3 નો વિરુદ્ધ અંતરાલ મળતો નથી આ ધ્યાન સે રાખો ઓકે દોસ્તો તો કોઈને કઈ તકલીફ જરી કે નહીં આ બી ગયો છે ને દોસ્તો ચાલો ત્યાં પછી આપણે આગળ વધીએ ચાલો હવે જોઈએ આપણો પ્રશ્ન 6 માં કે ઉપર પ્રશ્ન 2 માં ઉપર એટલે ઉપર ના છોમાં દોસ્તો તમારા સ્વાધ્યાયની અંદર જે પ્રશ્ન 2 આપેલો છે એ પ્રશ્ન 2 માં આપણે કુલ 3 વિધેયો આપ્યા હતા અને 3 વિધેયો માટે આપણે મધ્યકમન પ્રમેય ચકાસવાનો છે પ્રશ્ન 2 માં આપણે કયો પ્રમેય ચકાસતા રોલ નો પ્રમેય હવે એ જ 3 ઉદાહરણ લઈને આપણે 3 વિધેય લઈને મધ્યકમન નો પ્રમેય આપણે ચકાસવાનો છે ચાલો એમાંનો પહેલો ભાગ f(x) ઇન્ટીજર x જે x બિલોંગ ટુ 5 થી 9 નો સરવાળો દોસ્તો અહીંયા હું દાખલો ગણાતો નથી હું તમને સમજાવી દઉં છું તમે યાદ કરો દોસ્તો એ દાખલો પહેલા તો આપણે આના ભાગલા પાડેલા કે f(x) ફટાફટ દેતા તો તમને ખ્યાલ હોય તો અહીંયા x બિલોંગ ટુ 5 થી 9 નો સરવાળો અંતરાલ છે એટલે આપણે ફટાફટ હતા કે જ્યારે x ની વેલ્યુ 5 અને 5 થી મોટી પણ 6 થી નાની હોય ત્યારે f(x) આવે તો 5 પછી 6 અને 6 થી મોટી પણ 7 થી નાની ત્યારે 6 7 અને 7 થી મોટી પણ 8 થી નાની ત્યારે 7 8 અને 8 થી મોટી પણ 9 થી નાની ત્યારે 8 અને 9 થી ત્યારે જવાબ 9 આવ્યો પછી આપણે એવું લખ્યું તો કે અહીં f a x equal to 6 7 8 અને 9 માટે સતત નથી અને આપણે એવું પણ લખેલું કે 6 7 8 અને 9 માટે વિકલનીય પણ નથી આટલું જ્યારે પોઈન્ટ લખ્યા પછી આટલું તમારે લખી રાખવાનું આમાં પણ આ દાખલાની અંદર એકલું લખી નાખવાનું વિકલનીય નથી ત્યાં લગીનું લખાઈ ગયું બસ હવે આપણે આગળ ચેક નથી કરવાનું કાંઈ આપણે હવે શુદ્ધ લખી નાખવાનું છે આપણે f of a equal to f of b છે મિત્રો આપણે બે શરતો થઈ ગઈ બધી કમાણ તો હોય તો બે પ્રમેયનો તો બે શરતનું તો પાલન થાય કે સ્વતંત્રમાં સતત ને વિરુદ્ધ અંતરમાં વિકલનીય હોવું જોઈએ અહીંયા બે શરત તો હું થઈ ગયું ભંગ થઈ ગયું દોસ્તો એટલે શુદ્ધ તમારે લખી નાખવાનું કે તેથી f પર મધ્યકમાણનો પ્રમેય લાગુ પાડી શકાય ઓકે દોસ્તો ક્લિયર સમજાઈ ગયું છે બધાને અને બીજો દાખલો મેં તમને જાતે કરવા આપ્યો તો તમે ગણી નાખ્યો છે એનું આશા રાખું છું અને એ દાખલામાં સેમ તમારે આ જ રીતે તમારે લખી નાખવાનું છે ઓકે દોસ્તો ચાલો હવે આપણે જોઈએ ત્રીજો પ્રશ્ન f(x) = x² - 1 જે x બિલોંગ ટુ 1 થી 2 નો સરવાળો અંતરાલ તો આપેલા વિધેય પર મધ્યકમાનનો પ્રમેય લાગુ પાડી શકાય કે નહીં ચેક કરવા માટે આપેલું વિધેય જે છે એ બે શરતોનું પાલન કરતું હોવું જરૂરી છે બે શરતોમાં પહેલી શરત કે સરવાળો અંતરાલમાં સતત અને વિરુદ્ધ અંતરાલમાં વિકલનીય હોવું જોઈએ દોસ્તો આપેલું જે વિધેય છે બહુપદી વિધેય છે માટે સરવાળો અંતરાલમાં સતત અને વિરુદ્ધ અંતરાલમાં વિકલનીય તો છે તે એટલે મધ્યકમાનનો પ્રમેય લાગુ પાડી શકાય ચાલો એનો લખાણ લખી નાખશું કે અહીં વિધેય f of x equal to x square minus 1 એ બહુપદી વિધેય હોવાથી 1 થી 2 ના સરવાળો અંતરાલમાં સતત અને 1 થી 2 ના વિરુદ્ધ અંતરાલમાં વિકલનીય વિધેય છે માટે બે શરતોનું પાલન થતો હોવાથી f પર મધ્યકમાન પ્રમેય લાગુ પાડી શકાય અને લાગુ પાડી શકાય માટે c બિલોંગ ટુ હવે દોસ્તો આગળ વધુ એ પહેલા એક બીજી વાત કહી દઉં આગળના પ્રશ્નમાં આપણે જોયું હતું ને ત્યારે આપણે f of a અને f of b શોધ્યું હતું રોલના પ્રમેયમાં f of a એટલે f of b
1 f of a f of 2 સો એટલે તો બેનો જવાબ આપણને સરખો મળ્યો નહોતો એટલે આપણે કહી દીધું તો કે રોલના પ્રમેય લાગુ પાડી શકાય નહીં પણ અહીંયા બે શરતનો પાલન થતું હોય તો મધ્ય કમાનો પ્રમેય લાગુ પાડી શકાય છે એટલે માટે c બિલોંગ ટુ 1 થી 2 નો વિવૃત અંતરાલ 1 થી 2 નો વિવૃત અંતરાલ એવો મળે કે જેથી f' equal to f of b minus f of a upon b minus a થાય ઓકે દોસ્તો ચલો તો આપણે પહેલા જે c પછી f of b f of a બધું શોધશું ને ચલો સાઈન રાઈટ સર વિ ડી ઉદાહરણ તમારથી થઈ જશે ચાલો જે નવું ઉદાહરણ થાય તો કરાવીશું ઓકે મિત્રો